गुड मॉर्निंग, जय श्री कृष्ण। आज अपने आठमो पाठ शुरू करिए। आठमा पाठन नाम छे साक्षीभूत मनुष्य। ले साक्षीरूप बनेला मनुष्य आ कोई सामान्य बाबत ने संस्कृत में रूपांतर करीने आपने अँ समझावा। रोजे बनती दुर्घटना के घटना समय जुदी जुदी व्यक्तिओ पोतपोतानु कर्म करे तो जे कोई घटनाग्रस्त थयेली व्यक्ति होय एने लाभ थाय, पण जो कर्म न करे तो एने नुकसान थाय छे। मुश्किलीमां पड़ेली व्यक्तिने जोईने बीजा लोको जो मदद न करे तो ई वस्तुओ કાંઈ કામની નથી। આની માટે જ આપણને ખબર છે કે હમણાં જ સરકારે 108 ચાલુ કરી, અત્યારે કોરોનાની મહાબીમારી ફેલાણી તો એમાં 104 ચાલુ કરી। પહેલાં એના સમયમાં એવું હતું કે કોઈ એક્સિડન્ટ થાય તો કોઈ વ્યક્તિ પોલીસને ફોન ન કરતી કે કોઈ એમ્બ્યુલન્સને ફોન ન કરતી, શું કામ? તો કે એવી ઝંઝટમાં કોણ પડે? પછી પૂછવે કે ભાઈ તમે આ માણસને ક્યારે જોયો, શું થતું હતું, આ થતું તે થતું, કેટલા બધા પ્રશ્નોના જવાબ આપવા પડે, એટલે માણસ માથાકૂટમાં પડતા જ નહીં। પણ હવે તો સરસ થઈ ગયું, 108ને ફોન કરી દે। તો લોકોમાં આ અવેરનેસ આવી, લોકો સમજતા થયા કે કોઈ ઘટનાગ્રસ્ત થયેલી વ્યક્તિને તો મદદ કરવી જ જોઈએ, કારણ કે એકલું જ અને એને તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચી જાય તો આ બધામાંથી પાર ઉતરી શકે। અહીંયા એ જ વાતને આપણને સમજાવવા માટે થોડુંક સરળ રીતે સંસ્કૃતમાં મૂકેલું છે કે એક્સિડન્ટ થાય તો કોણ કોણ હોય। ખરી રીતે એક્સિડન્ટ થાય ત્યારે ત્રણ બાબતો અથવા તો ત્રણ વસ્તુઓ ત્યાં હોય। એક જળ પદાર્થ હોય, રોડ ઉપર એક્સિડન્ટ થયો તો આજુબાજુમાં ડિવાઈડર હોય, કોઈ જાળી પડી હોય, પથ્થરો પડ્યા હોય, આ બધા જળ પદાર્થો। બીજું તો કે ત્યાં કોઈ પશુ પક્ષી ઊભા હોય, કૂતરો હોય, ગાય હોય, ચકલા ચકલીઓ હોય એ। અને ત્રીજી વસ્તુ છે માણસ, મનુષ્ય। અને ઓલા બે તો કાંઈ કામ કરી શકે એવા નથી જ, કામ કોને કરવાનું છે? મનુષ્ય। અને એની માટેના પણ ત્રણ કાર્યો અહીંયા આપેલા છે। અને લોકો હવે આ બાબતે ઘણા બધા ચેતતા થઈ ગયા છે એની અહીંયા આપણને વાત કરી છે। સંસ્કૃત કરત બોલતી જાઉં છું, શબ્દો તમારી પીપીટી ઉપર છે, શબ્દો પછી હું વચ્ચે સંધિ મૂકી દઈશ, કુદંત પણ છે। શબ્દની સાથે સાથે હું ભાષાંતરે બોલું છું પણ ભાષાંતર પાછું છેલ્લે આપેલું જ છે, એ પણ મૂકીશ। એટલે લખવાની ઉતાવળ ન કરતા શાંતિથી સમજવાનું કરજો। પાઠ બહુ સરળ છે પણ નાટકની આપણી પેપર સ્ટાઇલ પ્રમાણે નાટકમાંથી એક નાટ્યખંડની ઓરમાં બીજું નાટ્યખંડ, હવે આખી ટેક્સ્ટબુકમાં ચાર જ નાટ્યખંડ છે, એમાંનો એક આપણે ચોથો પાઠ કરી લીધો, જનાર્દન હશે પશ્ચિમ સંદેશ, આઠમો પાઠ કરી લઈએ। એક પાઠ છે ને ખૂબ અટપટો અને અઘરો છે થોડોક, પણ છેલ્લો પાછો એક નાટક આવે છે છેલ્લે 19મું, એ સૌ સહેલું છે। તમે ત્રણ નાટકો પાકા કરી લો એટલે તમારા ચાર માર્ક ભાષાંતરના પાકા, એટલે અહીંયા શાંતિથી ભાષાંતર આપણે કરતા જઈશું। માર્ગે ઘટના ઘટમાનાયા દુર્ઘટનાયા સાક્ષિણઃ કે ભવંતિ, ત્યાં ટકી કૌંસની અંદર વાત છે કે માર્ગમાં ઘટતી દુર્ઘટનાના સાક્ષી કોણ કોણ બને છે? કિમ કિમ ચ તે આચરંતિ, શું શું, ચ આગળ લઈ લીધો અને તે એટલે તેઓ, શું શું આચરણ કરે છે? ઇતિ એ વિષયમ અધિકૃત્ય, વિષયને અનુલક્ષીને, ઉનિત સુનિતો હો
पुनित अने सुनित द्विवचन छे, द्वंद्व समास छे, द्विवचन छे एटले ने द्विवचन नो प्रत्यय लाग्यो छे। पुनित सुनितो बालो सुनितो इत्रेतर द्वंद्व समास परस्परम संवदतः वर्तमान कालनो ज रूप छे, पण अहीं वदतः एटला माटे एवुं के पुनित अने सुनित बे बोले छे એટલે દ્વિવચનનું રૂપ મી વહમ સી થ થ તી તહ એટલે અહીંયા સંવદતઃ લાગ્યું। આ વિષયને અનુલક્ષીને પુનિત અને સુનિત પરસ્પર વાર્તાલાપ કરે છે, સંવદતઃ એટલે વાર્તાલાપ કરે છે। હવે એકબીજાને બધું પૂછે છે। પુનિત ભ્રાત ભાઈ માર્ગે કદાચિત દુર્ઘટના અપી ઘટંતી, રસ્તામાં ક્યારે દુર્ઘટના પણ ઘટે છે। તત્ર પ્રાયઃ પ્રસ્તરાદયઃ જળ પદાર્થાઃ, ત્યાં ઘણું કરીને પથ્થર વગેરે જળ પદાર્થ, ગાવાદયઃ પશવઃ ગાય વગેરે પશુઓ, મનુષ્ય ચ વત્તા ઇતિ, મનુષ્યા વત્તા ચ વત્તા ઇતિ। સંધિ પાછળ છે જ, હું મૂકીશ, થોડીક વાર પીપીટી રહેવા દઈશ એવી રીતના, પણ અત્યારે છોડતી જાઉં છું એ જોતી જવાનું। મનુષ્યા વત્તા ચ વત્તા ઇતિ ત્રયઃ સાક્ષીણ ભવંતિ, જળ પદાર્થો ગાય વગેરે પશુઓ અને મનુષ્ય ત્રણ સાક્ષીરૂપ થાય છે। પરિવાર આખી લીટીનું કરું છું, ત્યાં ઘણું કરીને પથ્થર વગેરે જળ પદાર્થો, ગાય વગેરે પશુઓ અને મનુષ્ય ત્રણ સાક્ષીરૂપ થાય છે। કિમ ત્વમ જાનસી યત ઘટિતાયાઃ દુર્ઘટનાયાઃ સંદર્ભે એતે ત્રયઃ અપિ ભિન્ન ભિન્ન કર્મમ સમાચરંતિ। કિમથી શરૂ કરીએ, શું? ત્વમ એટલે તું, જાનસી બે વચ્ચે વાતચીત છે, પુનિત અને સુનિત એટલે અહીંયા બધું જ દ્વિવચનમાં જ આવશે। જાણે છે કે ઘટતી દુર્ઘટનાના સંદર્ભમાં આ ત્રણેય પણ, ત્રયઃ વત્તા અપી, આ ત્રણેય પણ જુદું જુદું કર્મ આચરે છે। ત્રણ વસ્તુ બાબત બતાવી, ત્રણ વસ્તુ બતાવી, ત્રણ વ્યક્તિ બતાવ્યા, ત્રણ ઘટનાના સાક્ષી બતાવ્યા। કોણ? તો કે પથ્થરો, જેવા પથ્થર જેવા જળ પદાર્થો, બીજું તો કે ગાય વગેરે પશુઓ પક્ષીઓ એ સજીવ છે, અને ત્રીજું છે મનુષ્ય। આ ત્રણેય એના સાક્ષી બન્યા છે, પણ ત્રણેયનું કાર્ય જુદું જુદું છે, ભિન્ન ભિન્ન કાર્ય કરે છે, એ તને ખબર છે? સુનિત કહે છે, ન જાનામિ, હું જાણતો નથી। પ્રથમ કથયતું યત પ્રસ્તરાદયઃ કિમ કુર્વંતી, પહેલાં કહે કે પથ્થર વગેરે શું કરે છે। પુનિત પ્રસ્તરઃ વત્તા આદયઃ વત્તા તું, પ્રસ્તરઃ વત્તા આદયઃ વત્તા તું અચેતનઃ સંતિ। પહેલી વાત તો કે પથ્થર વગેરે તો અચેતન છે, તો ત્યાં ત્યાં પડ્યા રહેવાના છે, તો કાંઈ કરી શકવાના નથી। તે સ્વયં ક્રિયા કર્તૃમ સમર્થા ન ભવતી, તે પોતે ક્રિયા કરવા સમર્થ નથી, એને કોઈ લઈને દૂર મૂકે તો થાય, બાકી તો કોઈ સમર્થ નથી। અતઃ તે તથાવત્તા એવ તથૈવ તથાવત્તા એવ તિષ્ઠંતિ, તેમ જ ઊભા રહે છે। આથી તે પથ્થર વગેરે તેમ જ ઊભા રહે છે। આખું ફરીવાર લીટીની વાત કરી દઉં છું, પ્રસ્તરાદયઃ તું અચેતના સંતિ, પથ્થર વગેરે અચેતન છે,
ते स्वयं क्रिया कर्तुम समर्था न भवति, ते स्वयं क्रिया करवा समर्थ नथी, अतः ते तथैव तिष्ठति, आथी ते तेमज उभा रहे छे। अगर जाए सचेतना पशव पक्षिण वत्ता च किम कुर्वती, एने एम कही दीद पत्थर वगैरह अवचेतन है एट्ले कहीं काम कर सके नहीं। बीजी वस्तु शूँ थी तो कि पशु पक्षी ये तो चेतनवाड़ा ये तो घटना स्थले ऊभा हो पी आघा पाछा थी जाए ई काम करवा मांगे तो करी सके। हाँ तमे कदाच टीवी जोता हसो, टीवी में तमने पाळेला कूतरानू ने एवी बधी कोईनो वीडियो बतावता हसे, त्यारे बतावता हसे कि कूतराए एना मालिक ने तकलीफ पड़ी के एनो मालिक नो कोई बाळक पाणी में डूबी जाए छे तो दोड़ीने एने कपड़े थी पकड़ीने खेंचीने लई आवे छे, कूतराने तरत करी सके एटले तो आवुं बतावे छे अने एवुं करे छे। पण ई तो रेर केस में थाय, बधा तो न करी सके। एटले ई अहींया एम कहे छे के हाँ पशु पक्षीओ सचेतन तो छे पण ई शुं करे, सचेतनः पशवः पक्षिणः च किं कुर्वन्ति, चेतनवाला पशु पक्षीओ शुं करे छे। पुनीत बोले छे एते घटनायाः उत्थिता ध्वनेः भयम् अनुभवति, मोटो धड़ाको थाय એટલે પક્ષી ઉડી જાય, ગાય ભાગવા માંડે, એ તો કંઈ કરવાનું નથી, કૂતરું ભાગી જાય, ભલે કદાચ કોઈને લોહી નીકળ્યું ત્યાં પડ્યું તો થોડીક વાર પછી ધીમે ધીમે એની પાસેથી આવીને આ બધી વસ્તુઓ લોહીને એવું બધું ચાટવા માંડશે, પણ પહેલી ઘડીએ જ શું થશે, ભાગી જશે। એટલે કે છે આ ઘટનાથી ઉઠેલા ધ્વનિથી ભય અનુભવે છે, अतः घटना स्थला दूरे धावंती, आती घटना स्थल थी दूर भागी जाए, धावंती एटले दौड़े छे, भागे छे, दौड़े छे। सुनीत सत्यम वदति भवान, सत्यम वदति भवान, आप साचू कहो छो। गावादयः पशवः तु निर्बुद्धयः सन्ति, गाय वगैरह पशुओ तो पशव वत्ता तू पशुओ तो निर्बुद्धय बुद्धि वगरना छे, परंतु कश्चित सुबुद्धि ही मानव अपि यदि घटना स्थला दूरे धावंती तरही पशु वत्ता एव, संधि छे रनो विसर, पशु वत्ता एव स, तरही पशु एव स परिवार, परंतु केटलाक बुद्धिवाला मनुष्यों पण जो घटना स्थले थी दूर दौड़ी जाए अथवा तो भागी जाए तो ते पशुज छे। जो कोई समझू समझी सके एवा माणसो मदद करवानी बदले अहींयाथी भागी जाए तो ई पशुज कहेवाय छे। परिवार आखानुं करू छूं, सुनीत बोले छे सत्यम वदती भवान, आप साचू कहो छो, गाय वगैरह पशुओ तो बुद्धि वगरना छे, परंतु केटला बुद्धिवाला मनुष्यों पण जो घटना स्थल थी दूर भागी जाए तो ते पशु ज छे। अगर लईए वस्तुतः वत्ता तू, वस्तुतः एटले हकीकत में, तू एटले तो हकीकत में तो मनुष्य यदि मनुष्य ही वर्तते, जो मणसे मणसनी जेम वर्तवानु होय, हकीकत में तो मनुष्य जो मनुष्य रूपे वर्ते तदा स दुर्घटनायाः साक्षी भूत्वा त्रिविधं कार्यम आचरति, त्यारे ते दुर्घटनाना साक्षी बनीने त्रण कार्य आचरे छे। पहला आपने एम आप्यू के दुर्घटनाना साक्षी कोण, तो के त्रण जण, पत्थर जेवा जड़ पदार्थों, पशु पक्षी जेवा एक सजीवो ने बीजा मनुष्य, आ त्रण आप्या। हवे ई त्रणना एमांथी एकला मनुष्यना ज कार्यो छे, बाकी बे तो कंई काम करी शके एम नथी, एमां पण एने एना त्रण कार्यो लीधा। हकीकत में मनुष्य जो मनुष्य रूपे वर्ते
તો ત્યારે તેને દુર્ઘટનાના સાક્ષી થઈને ભૂતવા એટલે થઈને બધા કૃદંતો છે, ઘણા બધા કૃદંતો આમાં આવી ગયા. આ બધા કૃદંતોના પછી તમારી પીપીટીમાં નીચે ઓળખાવીને મેં આપ્યા જ છે, એટલે એ લખવાના છે. સાક્ષીરૂપ થઈને ત્રણ કાર્ય આચરવાના હોય છે, ત્રિવિધમ કાર્યમ આચરતી, ત્રણ કાર્ય આચરે છે. ક્યાં? સામે સુનિત પૂછે છે, કાની કાની તાની ત્રિવિધાની કાર્યાણી. મજા આવે એવી વસ્તુ છે, કાની કાની તાની ત્રિવિધાની કાર્યાણી. હવે ખાલી પરીક્ષામાં આપણને નથી આવતું, પહેલાંના દસમાની જે એમસીક્યુ હતા ત્યારે આવતું હતું, પણ અત્યારે તમને સમજાવવામાં મજા આવે, જાણવા મળે. એટલે કાર્ય કેવું નપુંસકલિંગનું રૂપ થયું, બરાબર. એની આગળ આપેલા બધા શબ્દો છે એ કાર્યના વિશેષણ છે. જો કાર્ય નપુંસકલિંગમાં હોય તો એની પાસેના બધા આગળના બધા જ શબ્દો વિશેષણ હોય, એ વિશેષણ પણ નપુંસકલિંગમાં આવે. હવે અહીંયા કાર્યાણી આપણે આ રૂપ જાણીએ છીએ, વનમ વને વનાની બહુવચન થયું કાર્યો, કારણ કે કેટલા આપ્યા છે? ત્રિવિધાની. ત્રણ શબ્દ છે એ બહુવચનમાં આવે, એને પણ ની લાગ્યો. અહીંયા અણ શું કામ લાગ્યો છે? ર છે, કાર્ય, ર વચ્ચે બોલાય છે ને કાર્ય, એટલે અહીંયા અણનો નનો અણ થઈ ગયો. પણ એની આગળ ત્રિવિધાની એટલે ત્રણ પ્રકારના, તાની તેના, કાની કાની ક્યાં ક્યાં તેના ત્રણ પ્રકારના કાર્યો છે. આખું વાક્ય નપુંસકલિંગ પ્રતિભા બહુવચન. હવે પુનિત બોલે છે, પ્રથમમ કાર્યમ અસ્તિ દુઃખમ અનુભૂતિ. તમારે યાદ રાખવાનું છે, તમને શોર્ટ નોટમાં પૂછાય છે કે દુર્ઘટનાના સાક્ષી બનેલા મનુષ્યના ક્યાં ક્યાં કાર્યો હોય છે, કોઈ એક કાર્ય સવિસ્તાર સમજાવો, ટિપ્પણી આવે છે એમાં પૂછો. આ ત્રણેય સમજાવો તો ત્રણેય ટૂંકમાં સમજાવવાનું. પ્રથમ કાર્ય, પહેલું કાર્ય શું છે? દુઃખની અનુભૂતિ. મનુષ્ય એવ દુઃખે ન દુઃખી તહ ભવિતું અર્હતિ સુખે ન ચ સુખી તહ. મનુષ્ય જ દુઃખથી દુઃખી થાય છે અને સુખથી સુખી થાય છે. આ સ્વાભાવિક વસ્તુ છે, મનુષ્ય બીજાના દુઃખે દુઃખી ને બીજાના સુખે સુખી, આવું જ હોવું જોઈએ. જો આવું ન થાય તો એ મનુષ્ય નથી. એટલે કે છે કે મનુષ્ય દુઃખથી દુઃખી થાય છે અને સુખથી સુખી કૌંસમાં થાય છે. અતઃ દુર્ઘટનાયા પીડાગ્રસ્તમ દુઃખિતમ જન્મ દ્રષ્ટવા મનુષ્યેણ દુઃખાનુભૂતિ કરણીયા ભવતી. અતઃ આથી દુર્ઘટનાયા પીડાગ્રસ્તમ દુઃખી જન્મ, આથી દુર્ઘટનાથી પીડાતા દુઃખી માણસને જોઈને, દ્રષ્ટવા આગળ ભૂતવા એવું કેવું પાછું, દ્રષ્ટવા જોઈને મનુષ્યે દુઃખમ અનુભૂતિ કરણીયા ભવતી, દુઃખની અનુભૂતિ કરવાની હોય છે. પરિવાર, આથી દુર્ઘટનાથી પીડાતા દુઃખી મનુષ્યોને જોઈને મનુષ્યએ દુઃખની અનુભૂતિ કરવાની થાય છે. એ ખલુ એતાદૃશ્યમ જીવમ પશ્યતિ અપિ દુઃખમ ન અનુભવતી. જે યહ જે ખલુ ખરેખર એતાદૃશ્યમ આવા પ્રકારના જીવમ જીવને જોઈને, જીવમ પશ્ય જોઈને પણ દુઃખમ ન અનુભવતી, દુઃખ ન અનુભવે. સ મનુષ્ય નાસ્તિ, તે મનુષ્ય નથી. ન વત્તા અસ્તિ નાસ્તિ, તે મનુષ્ય નથી. અપિતુ સ પ્રસ્તરહ ઇવ, પણ તે તો પથ્થર જ છે. યતહ હિ કેમ કે પ્રસ્તરહ કદાવતાપી, ક્યારે પણ અન્યસ્ય દુઃખમ ન અનુભવતી,
કેમ કે પથ્થર ક્યારે પણ બીજાના દુઃખને અનુભવતા નથી. આખા પેરેગ્રાફનું ફરીવાર. પ્રથમ કાર્યમ અસ્તિ દુઃખાનુભૂતિ અનુભૂતિ. પહેલું કાર્ય છે દુઃખની અનુભૂતિ. મનુષ્ય એવા દુઃખેન દુઃખીતઃ ભવિતુમ અર્હતિ. મનુષ્ય જ દુઃખથી દુઃખી અને સુખથી સુખી થાય છે. અતઃ દુર્ઘટનાયા પીડાગ્રસ્તમ દુઃખિતમ જનમ દ્રષ્ટવા મનુષ્યેણ દુઃખાનુભૂતિ કરણીયા ભવતી. આથી દુર્ઘટનાથી પીડાતા લોકોને જોઈને મનુષ્યએ દુઃખની અનુભૂતિ કરવાની હોય છે. મનુષ્યને દુઃખની અનુભૂતિ થાય છે. યહ ખલુ એતાદૃશ્યમ જીવમ પશ્યન અપી દુઃખમ ન અનુભવતી સ મનુષ્ય નાસ્તિ. જે ખરેખર આવા જીવને જોઈને પણ દુઃખની અનુભૂતિ ન કરે તે મનુષ્ય નથી. અપી તો સપ્રસ્તર એવ પણ તો તે પ્રથર જ છે. યતઃ ઈ પ્રસ્તર કદાપી અન્યસ્ય દુઃખમ ન અનુભવતી. કેમ કે પથ્થર ક્યારે પણ બીજાના દુઃખને અનુભવતા નથી. સુનિત બોલે છે યથાર્થ ભવાન આહ. ભવાન વત્તા આહ. અહીંયા સંધિમાં ભવાન વત્તા આહ. અહીંયા અહમ લખાઈ ગયું છે, તમે આહ લખી નાખજો. મેં પ્રિન્ટ તપાસી હોય છતાંય અમારી નજર બાર્યું છે. અહમ ભવાન વત્તા આહ આપ બોલો છો, આપ યથાર્થ કહો છો. મયાપી મયાવતાપી બહુધા અપરિચિતમ દુર્ઘટનાગ્રસ્તમ જન્મ પશ્યતા દુઃખમ અનુભવમ અસ્તિ. મેં પણ ઘણા બધા અપરિચિત દુર્ઘટનાગ્રસ્ત મનુષ્યોને જોઈને દુઃખ અનુભવ્યું છે. એક કર્તવ્ય પૂરું થાય છે. દ્વિતીય કાર્ય કિમ અસ્તિ. બીજું કાર્ય શું છે? શું કહે છે કે મેં પણ લીટી આખી ફરી વાત કરું છું. યથાર્થ ભવાન આપ સાચું કહો છો અથવા યથાર્થ કહો છો. મેં પણ ઘણા બધા અપરિચિત દુર્ઘટનાગ્રસ્ત લોકોને જોઈને દુઃખની અનુભૂતિ કરી છે. તમે તમારા લોકોને જાણીતા લોકોને જોઈને દુઃખ અનુભવી વસ્તુ જુદી છે, પણ અજાણ્યાને જોઈને જો દુઃખની અનુભૂતિ થાય તો તમે ન છો. એ કહે છે મેં એવું અનુભવ્યું છે. દ્વિતીય કાર્ય કી બસ્તી. બીજું કાર્ય શું છે? બીજું કાર્ય આપણે પછી કરશું. આપણે માત્ર આજે દુર્ઘટનાના સાક્ષી ત્રણ વસ્તુ, જળ પદાર્થ, ગાય વગેરે પશુઓ અને મનુષ્ય, આ ત્રણ બાબતો દુર્ઘટનાની સાક્ષી છે. અને એમાંના મનુષ્ય જ કાર્ય કરી શકે છે. તો મનુષ્યએ દુર્ઘટનાગ્રસ્ત વ્યક્તિને જોઈને શું કાર્યો કરવું જોઈએ એના પણ ત્રણ પ્રકાર આપ્યા. એમાંનો પહેલો પ્રકાર આપણે આજે કર્યો કે દુઃખની અનુભૂતિ, બીજાના દુઃખને જોઈને દુઃખી થવું. હવે તમારી પીપીટી ઉપર શબ્દ સંધિ કૃદંત હવે ભાષાંતર આપેલું છે. ટાઈપિંગમાં થોડીક તકલીફ ન પડે એટલે મેં પુનિત સુનિત એવા કલરફુલ અક્ષરે લખ્યું છે. તમારે એ અલગ લખવાનું જેમ આપણા પાઠ્યપુસ્તકમાં છે એ બધું અલગ અને નીચેના પેરેગ્રાફો અલગ હોવા જોઈએ. આખું ભાષાંતર હું ફરી એકવાર બોલી જાઉં છું, તમે લોકો તમારી પીપીટીમાં જોતા જાઓ. માર્ગે ઘટનાયા દુર્ઘટનાયા સાક્ષીણ કે ભવંતી. માર્ગમાં ઘટતી દુર્ઘટનાના સાક્ષી કોણ કોણ બને છે? કિમ કિમ ચ તે આચરંતી ઇતિ વિષય અધિકૃત્ય પુનિત સુનિતો પરસ્પરમ સંવદન. અને તે શું શું આચરણ કરે છે અથવા તો શું શું કાર્ય કરે છે એ વિષય સંબંધિત પુનિત અને સુનિત પરસ્પર વાર્તાલાપ કરે છે. પુનિત પ્રાત ભાઈ. માર્ગે કદાચિત દુર્ઘટનાયા દુર્ઘટના અપી ઘટંતી. રસ્તામાં માર્ગમાં ક્યારેક દુર્ઘટના પણ ઘટે છે.
तत्र प्रायः प्रस्तरादयः जड़पदार्था त्या घणु करीने पत्थर वगैरह जड़ पदार्थों गावादय पशवः गाय वगैरह पशुओ च मनुष्य इति त्रयः साक्षिणः भवन्ति। घणु करीने त्या घणु करीने पत्थर वगैरह जड़ पदार्थों गाय वगैरह पशुओ अने मनुष्य एम त्रण साक्षी रूप थाय छे बने छे। किम त्वं जानसि यद् घटितायाः दुर्घटनायाः संदर्भे एते त्रयः अपि भिन्न भिन्न कर्मा समाचरति। शूँ तू जाने छे के घटती दुर्घटनाना संदर्भमां आ त्रण पण जुदा जुदा कर्म आचरे छे। सुनीत बोले छे ना न जानामि हूँ जानतो नथी। प्रथम कथयतु यत् प्रस्तरादयः किं कुर्वति पहला कहे कि पत्थर वगैरह शू करे छे। पुनीत प्रस्तराः प्रस्तरादयः तु अचेतनाः सन्ति पत्थर वगैरह तो अचेतन छे ते स्वयं क्रिया कर्तुं समर्था न भवति ते स्वयं क्रिया करवा समर्थ नथी अतः ते तथैव तिष्ठन्ति आथी ते तेमज उभा रहे छे त्यां ज रहे छे। सुनीत बोले छे सचेतना पशवः पक्षिणः च किं कुर्वन्ति चेतनवाला पशु अने पक्षीओ शू करे छे। सुनीत पुनीत बोले छे इते घटना घटनाया उठिता ध्वने भयम अनुभवति ए घटना थी उठेला ध्वनि थी अवाज थी भय अनुभव छे अतः घटना स्थला दूरे धावंती आती घटना स्थल थी दूर भागी जाय छे। सुनीत बोले छे सत्यम वदति भवान आप साचू कहो छो गाय वगैरे गावादयः पशवः तु निर्बुद्धयः सन्ति गाय वगैरे पशुओ तो बुद्धि वगरना छे परंतु कश्चित् सबुद्धि मानवः वतापि यदि घटनास्थला दूरे धावती तर्हि पशुः वता एव ज परंतु क्यारे सुबुद्धिवाला बुद्धिवाला मानवो पण जो घटनास्थळथी दूर दौड़ी जाए भागी जाए तरी सपशवेव त्यारे ते पशुज छे। पुनीत बोले छे वस्तुतः तो मनुष्य यदि मनुष्य वर्तते तदा स दुर्घटना साक्षी भूत्वा त्रिविधम कार्यम आचरति। हकीकत में मनुष्य जो मनुष्य रूपे वर्ते तो ते दुर्घटनाना साक्षी बनी त्रण प्रकारना कार्यनु आचरे छे। सुनीत बोले छे कानी कानी तानी त्रिविधानी कारणी क्या क्या ते त्रण कार्यो छे। पुनीत के छे प्रथम कार्य अस्ति दुखानुभूति पहलू कार्य छे दुखनी अनुभूति। मनुष्य एवं दुखेन दुखित भवितुम अर्हति मनुष्य दुखथी दुखी सुखेन च सुखित अने सुखथी सुखी थाय छे अतः दुर्घटनाया पीड़ाग्रस्तम दुखितम जनम दृष्ट्वा मनुष्येण दुखानुभूति करनीया भवति आथी दुर्घटनाथी पीड़ा दुखी मनुष्यने जोईने दुखनी अनुभूति करवानी होई छे। यह खलु एतादृशं जीवं पश्य अपि दुःखं न अनुभवती जे खरेखर आवा मानसने जोईने जीवने जोईने दुःख न अनुभवे स मनुष्य नास्ति ते मनुष्य नथी अपि तु सप्रस्तरः एव पण ते पत्थर ज छे। यतो हि केम के प्रस्तरः अथवा कारण के प्रस्तरः कदापि अन्यस्य दुःखं न अनुभवति पत्थर केम के पत्थर वगैरे क्यारे बीजाना दुःखने अनुभवता नथी। सुनीत बोले छे तमे बराबर कहो छो
તમે બરાબર કહો છો, યથાર્થ ભવાનાઃ તમે બરાબર કહો છો, મયાપિ બહુધા અપરિચિતમ દુર્ઘટનાગ્રસ્તમ જનમ પશ્યતા દુઃખમ અનુભવમ અસ્તિ. મેં પણ ઘણા બધા દુર્ઘટનાગ્રસ્ત અપરિચિત લોકોને જોઈને દુઃખ અનુભવ્યું છે. દ્વિતીયમ કાર્યમ કિમ અસ્તિ, બીજું કાર્ય શું છે? તમારી પીપીટી ઉપર વ્યવસ્થિત રીતે શાંતિથી શબ્દો રેખા, પછી સંધિ રાખી, પછી કૃદંત રાખ્યું અને એના પછી આખું ભાષાંતર રાખ્યું છે. અહીંયા સુધીનું ભાષાંતર આપણે લખી લેવાનું છે. બીજા વખતે સાક્ષીભૂત મનુષ્યનો બીજો ભાગ આપણે કરીશું.